બ્રેક બાદ આપનું સ્વાગત છે. જેતપુરમાં આંગણવાડી અને બાલમંદિરને શરૂ કરવાની જાહેરાત કરવામાં આવતા જ કર્મચારીઓએ ભેગા થઈને સરકાર પાસે પડતર માંગણીઓને લઈને આવેદન આપ્યું અને જેમાં કાયમી કરવાની માંગ, લઘુત્તમ વેતન વધારવાની માંગ કરવામાં આવી. ઉપલેટામાં અસંગઠિત કામદારોના સંગઠને પણ આવેદન આપ્યું, જેમાં સરકારી ઓફિસોમાં જે ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ ચાલે છે તેને બંધ કરવામાં આવે અને સીધા કામદારોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તો આવેદનમાં લઘુત્તમ વેતન 21,000 સુધી આપવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી. અમારી માંગણી પૂરી કરવા સરકારને ઘણી વખત રજૂઆત કરેલ છે, પણ અમારી સરકાર કોઈ સુનતી નથી અને અમારું કઈ સાંભળતી નથી. અમારી પાસે અનલોડ કામગીરી કરાવે છે, છતાં અમારા માનદ વેતનમાં જ રાખે છે. અમને કાયમી કરવા અમે માંગણી કરીએ છીએ અને અમારી અનેક પડતર માંગણીઓ છે તે સરકાર અમારી સામું જોવે અને અમારી માંગણી પૂરી કરે અને અમારો વેતન વધારો કરે અને અમે કાયમી છે માંગ અમારી પૂરી કરે. આજે અમે ગુજરાત સમજવી મંચ નીચે ટોટલ 11 સંગઠનો દ્વારા આખા ગુજરાત રાજ્યની અંદર એક આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને મોકલેલું છે. આજે સરકારી ઓફિસો અને અન્ય જગ્યાએ જે સરકારી કોન્ટ્રાક્ટરોને બદલે ખાનગી કોન્ટ્રાક્ટ આપેલા છે એ ખાનગી કોન્ટ્રાક્ટો બંધ કરે અને લઘુત્તમ વેતન છે એ 21,000 હોવું જોઈએ એવી અમારી માગણી છે.